जय स्वामीनारायण। तमे अत्यार सुधी गुजराती धोरण 4 માં બે પાઠ ભણ્યા, બરાબર છે? હવે આજે આપણે ત્રીજો પાઠ લેવાનો છે, પણ એ પહેલા હું તમને એક વાત કહું કે હવે જો તમારે ગુજરાતીની ચોપડી બહાર પડી ગઈ છે અને ચોપડી તમને હું બતાવું છું એ જોઈ લો, એ તમારે વસાઈ લેવાની છે, બરાબર છે? આજકાલમાં તમારે આ ચોપડી લઈ લેવાની, જેથી કરીને તમને આ ચોપડી ખોલીને અને અમે જ્યારે ભણાવીએ ત્યારે ખ્યાલ આવે અને અંદર તમારે લખવાનું હોય એ પણ લખાય અને નોટમાં પણ લખાય, બરાબર છે? સમજ પડી ગઈ? ચોપડીનું નામ છે કુહુ અને ઉપર કોયલ દોરેલી છે, લીલા પાનની લીલા પૂંઠાની ચોપડી છે, સમજાઈ ગઈ વાત? તો હવે આજે આપણે ત્રીજો પાઠ ભણીશું, તો તમે પણ ચોપડી ખોલજો હોય એ। તો જુઓ આજે પાઠ 3, એનું નામ છે સંખલાની બેન છીપલી। તો બાળકો તમે સંખલા જોયા છે? તો જુઓ હું તમને આજે શંખ બતાવું। આ દેખાય છે એ શંખ છે, બરાબર છે? એવો બીજો નાનો શંખ બતાવું તમને, આ નાનકડો એવો શંખ છે, આમાંથી એ ધીમે ધીમે પાણીમાં રહે એટલે મોટો થાય અને પાણીમાં રહ્યા પછી જ એ મોટો થાય, ત્યાં લગીને બહાર નીકળીને થાય નહીં। હવે આ શું છે? તો આ છીપલું છે, બરાબર છે? તો અહીંયા આગળ આપણે કીધું છે કે છીપલા સંખલાની બેન છીપલી, તો આ છીપલી એની બહેન છે, જુઓ સંખલાની નાનકડી એવી એની આ બેન છે છીપલી। હવે આ છીપલું જે છે એ તમને મેં દેખાડ્યું, એ તમને ખબર પડતી હશે કે એની ઉપર કેવો ઘાટ આપેલો છે, બરાબર? ક્યારેક એવો હોય, ક્યારેક ના પણ હોય, અને જો આ બીજું છીપલું દેખલ તમને, બરાબર છે? તો આ રીતે સંખલા અને છીપલાની વાત અહીં કરવામાં આવી છે। તો છીપલા ક્યાં આગળ હોય ખબર છે? દરિયા કિનારે હોય, નદીમાં, નદી આપણે જોઈ છે ને, નદી આગળ હોય, આ બધા ભેટમાં અને અંદર પાણીની અંદર આ બધું હોય। આ સંખલાની અંદર તો જીવાત પણ હોય છે અને આ જે જીવાત હોય છે એમાંથી રેશમના તાતણા પણ બનતા હોય છે, એ તમને ખ્યાલ આવી ગયો? તો આજે આપણે આ ભણવાનો છે સંખલાની બેન છીપલી પાઠ આપણે ભણીશું। તો હવે તમે નદી કિનારે જાઓ, દરિયા કિનારે જાઓ, તો હવે છીપલા અને સંખલા વીણજો, એ તમારે ઘણા બધા રમવામાં કામ આવે અને એમ્બેડેડ ડેકોરેશન માટે આપણને ઉપયોગી થાય, બરાબર છે? તો હવે આપણે પાઠ 3 ભણીએ। હવે જુઓ એમાં શું આપ્યું છે, પહેલું ગાઈએ નાનકડું ગીત, બરાબર છે? ગીત આપ્યું છે, તો તમે સાંભળજો એ ગીત ગૌએ। પાટી મામે દરિયો દોર્યો, પાટી એટલે સ્લેટ, શું કહેવાય? તે તમારી મમ્મી નાની હશે તે સ્લેટ લઈને ભણવા ગયા હશે, તમે નહીં જાઓ, બરાબર? તમે તો સીધા ચોપડાથી જ કામ કરી રહ્યા છો, તો પાટી એટલે સ્લેટ। તો પાટી મામે દરિયો દોર્યો, દરિયા વચ્ચે ટાપુ દોર્યો, ટાપુ ઉપર ઝાડ ઊભું છે, ઝાડની ઉપર બંદર દોર્યો, બંદર દાડી ઉપર કૂદે, દાડીનો મેં ઝૂલો દોર્યો, દાડી ઝાલી પાંદડા તોડે, એ બંદરનો છાંયો દોર્યો। તો અહીં શું કહેવા માગે છે? સરસ ગીત છે ને નાનકડીઓ? તો કહે છે કે પાટી એટલે સ્લેટ, દર્યો એટલે સાગર, અને દોર્યો એટલે દોર્યો, કે સ્લેટની અંદર મેં એક સરસ મજાનું શું દોર્યું? તો કે દરિયો દોર્યો, દરિયા વચ્ચે ટાપુ દોર્યો। ટાપુ એટલે તમને ખબર છે કે દરિયો હોય અને એની વચ્ચેની જે જગ્યા પડે ખાલી જમીન, એને ટાપુમાં કહેવામાં આવે છે। તો એણે ટાપુ, દરિયા વચ્ચે ટાપુ દોર્યો, ટાપુ ઉપર ઝાડ ઊભું છે, ઝાડ એટલે વૃક્ષ, એ ટાપુ દોર્યો જે દરિયાની પાણીની આજુબાજુ, પાણી આજુબાજુ અને વચ્ચે શું આવે? તો કે ટાપુ આવે, એ જમીન આવે, અને જમીન પર એણે શું કર્યું? તો કે વૃક્ષ ઉગાડ્યું, વૃક્ષ, બરાબર? એટલે ઝાડ, ઝાડની ઉપર બંદર દોર્યો, પાછું એની ઉપર એ ઝાડ જે દોર્યું તું, ટાપુ ઉપર ઝાડ દોર્યું તું, એ ઝાડ ઉપર બંદર, બંદર એટલે વાંદરો, વાંદરો દોર્યો, બંદર ડાળી ઉપર કૂદે, અને એ ઝાડની ડાળી ઉપર કોણ કૂદે? તો કે વાંદરો કૂદે છે। ડાળીનો મેં ઝૂલો દોર્યો, અને ડાળીનું શું કર્યું એણે? તો કે હિંચકો, એ ડાળીથી પેલું વાંદરું કુદાકૂદ કરે, હિંચકા ખાય, એટલે એણે ઝૂલો દોર્યો। ડાળી ઝાલી પાંદડા તોડે, અને ડાળખી ઝાલીને વાંદરો શું કરે છે? તો કે ડાળખા તોડે છે, પાંદડા એટલે પર્ણ, એ બંદરનો છાંયો દોર્યો, એટલે પ્રતિમા, ફોટો, પડછાયો, બરાબર? તો એ વાંદરાનો એમણે શું દોર્યું? તો પડછાયો દોર્યો, એ તમને ખ્યાલ આવી ગયો આ નાનકડા કાવ્યનું? ફરી જોઈ લો, પાટીમાં મેં દરિયો દોર્યો, દરિયા વચ્ચે ટાપુ દોર્યો, ટાપુ ઉપર ઝાડ ઊભું છે, ઝાડની ઉપર બંદર દોર્યો,
બંદર ડાળી ઉપર કૂદે ડાળી નો મેં ઝૂલો દોર્યો ડાળી જાલી પાંદડા તોડ એ બંદર નો છાંયો દોર્યો. ખ્યાલ આવી ગયો? આવું તમે ગાજો ઘરે હોને. અને એના કવિ કોણ છે ખ્યાલ આવી ગયો? જો ચોપડીમાં આપેલું છે ભગીરથ બ્રહ્મભટ્ટ. હવે આપણે આના સમાનાર્થી શબ્દ લખીશું અને સમજીશું, બરાબર? પછી તમારે પણ એ રીતે જ લખવાનું છે. આમ તો હું અહીંયા તમને બોલતી જ ગઈ છું તો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે હું તમને બોર્ડ ઉપર એ બતાવું છું. જુઓ બાળકો, આપણે ગીત ગાયું ને એમાં મેં તમને શબ્દ સમજાવ્યા હતા. તો પાટી એટલે સ્લેટ, દરિયો એટલે સાગર, ઝાડ એટલે વૃક્ષ, તરુ તરુવર, પાંદડા એટલે પર્ણ. હવે જુઓ, બંદર વાંદરો, ડાળી શાખા, ઝૂલો હિચકો અને પારણું, છાંયો પડછાયો અથવા પ્રતિમા, બંને અર્થ એના થાય. ખબર પડી ગઈ તમને? હવે આ તમારે તમારી નોટમાં સારા અક્ષરે આજે લખવાનું. તો બાળકો હવે જુઓ, ગીતની નીચે તમને આપ્યું છે ઝીણે નજરે જુઓ શું શું દેખાય છે તેના વિશે વાત કરો અને લખો. હવે હું તમને પુસ્તકમાંથી સમજાવું છું, લખવાનું તમારે તમારી જાતે રહેશે, બરાબર છે? તો અહીં જુઓ કે તમને ચિત્ર એક આપ્યું છે ઝાડનું, બરાબર છે? આખા ઝાડનું એક ચિત્ર આપ્યું છે. એ ચિત્ર દેખાય, એ ઝાડનું ચિત્ર કેવું છે? તો કે સૂકું દેખાય છે. ચિત્રમાં ઝાડની ઉપર પક્ષીઓ દેખાય છે. પક્ષીઓ ડાળી ઉપર બેઠા છે. થડ પાસે ભમરીઓ છે. ભમરીઓએ ઝાડ પર ઘર કર્યું છે. લટકાયેલું દેખાય છે ને તમને અહીંયા આગળ? જુઓ આવ્યું અહીંયા આગળ દેખાય છે. આ બધું તમને અહીંયા આગળ દેખાય છે, એટલે ધ્યાન આપજો એમાં તમે. અને ઝાડ પાસે અહીંયા આગળ બે છોકરાઓ જુઓ ખેંચતાણ કરી રહ્યા છે, બરાબર છે? અને હાથ પકડી ખેંચતાણ કરે છે. બે પ્રાણી દોડી રહ્યા છે. અહીંયા આગળ જુઓ હરણા જેવા બે પ્રાણીઓ દેખાય છે તમને, એ દોડી રહ્યા છે. આ બાજુ અહીંયા આગળ છોકરી ઊભી છે અને એક બાજુ સામે અહીંયા છોકરો ઊભો છે. છોકરીના હાથમાં ટોપલો છે અને ભાઈ કચરો ભરતા હોય એવું દેખાઈ રહ્યું છે, બરાબર છે? અને ત્યાર પછી અહીં નીચે જુઓ કે વૃક્ષની આજુબાજુ ઈંટોની પાર કરેલી છે, બરાબર? અને એ પારની અંદર નાના નાના પથ્થર આપણને દેખાઈ રહ્યા છે. એટલે આ બધું તમારે આ ચિત્ર જોઈને આખા ચિત્રનું વર્ણન તમારે અહીંયા આગળ લખવાનું છે અને તમારી નોટમાં પણ લખવાનું છે. એ તમારે જાતે કરવાનું છે. સમજ પડી ગઈ? જુઓ બાળકો, પાર્ટ 3માં હવે આપણે વાર્તા વાંચવાની છે. તો વાર્તાનું નામ છે કલાકારની ઢીંગલી. તમે ઢીંગલી જોઈ છે ને નાનકડી, એવી રમો છો ને, તો એ ઢીંગલીની વાત અહીંયા છે. તમારા જેવડા દિવ્યસની વાત તમને સાંભળવી અને વાંચવી ગમશે. શું કહે છે લેખક? કે તમારા જેવડા નાના દિવ્યસની વાત છે એટલે તમને વાંચવાની અને સાંભળવાની પણ ગમશે. તો અત્યારે હું તમને એ વાર્તા સંભળાવું છું અને તમારે ઘરે ચોપડી સાથે વાંચવાની, બરાબર છે? તો હવે જુઓ આપણે વાર્તા વાંચીએ. સુલતાનાબાદના એક વિસ્તારમાં તૂટેલી ફૂટેલી 20 ઝૂંપડીઓ, હવે તૂટેલી ફૂટેલી એટલે ભાગેલી, કાણા પડેલા જૂના પતરા, લાકડા, પ્લાસ્ટિકની થેલીઓ, કોથળા, કાપડ, એક ઝૂંપડીની દિવાલો અને છત. શું કહે છે? કે જૂના એટલે પહેલાંના વખતના પતરા, કાણાવાળા, લાકડા, પ્લાસ્ટિકની થેલીઓ, કોથળા, કાપડ, એક ઝૂંપડીની દિવાલો અને છત. છત એટલે કે ઉપરનું છાપરું અથવા તો ધાબું. રંગબેરંગી ભીતોવાળી આ ગલીઓમાં પોતાનું બાળપણ વિતાવતો દિવ્યસ, ગરીબ મા બાપનું હવે એકમાત્ર સંતાન. ગરીબ એટલે દિન, દિન એટલે કેવું દિન લખવાનું ખબર છે? તો દીર્ઘયવાળો દિન લખવાનો. અને સંતાન એટલે બાળક. તો આ સમજણ પડી તમને આ પેરેગ્રાફમાં? કે મેં તમને શબ્દ કીધા એ શબ્દ તમે બરાબર ધ્યાન રાખજો. હા, ફરી તમારે તમારી જાતે જ એ લખવા પડશે સમાનાર્થી શબ્દમાં. હવે નીચે જુઓ. 9 વર્ષના દિવસ માટે ફુરસદના સમયે રમતો રમવી, મોજ મજા કરવી એ એક સપનું જ હતું. શું કહે છે? કે 9 વર્ષનો દિવસ હતો તેના માટે ફુરસદનો સમય. ફુરસદ એટલે નવરાશ, તમારે કોઈ કામ ના હોય ને એ ટાઈમ બચે. તો એ વખતે એને રમતો રમવી, મોજ મજા કરવી એ એક સપનું હતું. શું કહે છે? તો કે એ નવરાશનો ટાઈમ મેળવતો ન હતો એટલે એને તો ખાલી સપના જેવું જ લાગતું હતું. તેના પિતાની ચાની લારી, તો આ લારીમાં ચા ઉપરાંત બિસ્કુટ ગુલફીનો એક ડબ્બો પણ ખરો.
ઋતુ પ્રમાણે ગુલ્ફી સિવાયની વસ્તુઓ પણ વેચવામાં આવી. તો તેના પિતાની ગાડી પર કેવું હતું? આમ તો એને એવું હતું કે ગરીબ હતો બિચારો, બરાબર છે ને? અને ગરીબ હોવાને કારણે એના પપ્પાને મદદ કરવા માટે એ ત્યાં જતો હતો. હવે ત્યાં આગળ એના પપ્પાને ચાની લારીની જોડે બિસ્કિટ અને ગુલ્ફીનો એક ડબ્બો પણ હતો, અને તેમ છતાંય એ ઋતુ પ્રમાણે બધું વેચતા હતા. હવે જુઓ, દિવ્યસ નજીકની ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે. ગવર્મેન્ટ એટલે ખબર છે તમને? સરકારી સ્કૂલમાં. અને બાકીના સમયમાં પિતાને કામમાં મદદરૂપ થાય. મેં તમને આગળ કીધું ને કે ગરીબ હોવાને કારણે એના પપ્પાને મદદ કરવા જતો હતો. ઘરની સ્થિતિ નબળી હોવાથી ચાની લારીએ વાસણ માંજવા, ચા આપવી, ગુલ્ફી વેચવી જેવા કામોમાં તે ટેકો કરતો. જુઓ, તમારા જેવડો જ બાળક છે, તમે તો કંઈ જ નહીં કરતા હોય ટેકો, બરાબર ને મમ્મીને? હવે કરજો આ સાંભળીને. તો એની ઘરની પરિસ્થિતિ કેવી હતી? નબળી, એટલે ગરીબાઈવાળી હતી, બહુ પૈસાદાર હતો નહીં. અને એના કારણે એ શું કરતો હતો? તો કે ચાની લારીએ જાય અને વાસણ ઉડકે, માંજવા એટલે ઉડકવા, અને જે ગ્રાહક આવ્યા હોય એ લોકોને ચા આપે, ગુલ્ફી વેચે, આવા નાના મોટા કામ એ પોતે કરતો અને પપ્પાને મદદરૂપ થતો. હવે ગુલ્ફી વેચતા તેના મનમાં ગુલ્ફી ખાવાની તીવ્ર ઈચ્છા થાય. જો પોતે ગુલ્ફી વેચતો હતો અને તેણે ઘણીવાર એવું થઈ જાય કે લાવને હું ગુલ્ફી ખાઈ લઉં, એટલી બધી એની તીવ્ર ઈચ્છા, એટલે ખૂબ જ ઈચ્છા થતી. તેનું પેટ ક્યારેક ગુલ્ફી બૂમો પાડતું હોવા છતાં ગુલ્ફીને મોં સુધી લઈ ન જવા જેટલો સંયમ તેણે કેળવી લીધો હતો. જુઓ, તમારા જેવો નાનો જ હતો, તમને તો મન થાય કે તમે જમી લો, ખાઈ લો, બરાબર ને? કાં કકરાટ કરીને મમ્મી પાસેથી લઈ લો. અહીંયા ઘણી શું કીધું છે કે તેનું પેટ ક્યારેક ગુલ્ફી બૂમો પાડતું હતું, એને ખૂબ જ ઈચ્છા થાય, છતાં પણ એ ગુલ્ફી મોં સુધી લઈ જતો ન હતો. એટલો સંયમ, એટલે એટલી મર્યાદા એણે કેળવી લીધી હતી કે ભાઈ ના ખવાય, જો એક ગુલ્ફી વેચું તો એના મારે પૈસા ઊભા થાય, તો મારા પપ્પાને પૈસા મળે, આવું એ વિચારતો હતો. તેથી તે ગુલ્ફી ખાતો ન હતો. તહેવારના દિવસોમાં દિવ્યસ હાથ બનાવટની અવનવી વસ્તુઓ બનાવી વેચતો. જુઓ, શું કીધું કે તહેવારનો દિવસ હોય ત્યારે એ નવી નવી જાતની વસ્તુઓ બનાવતો. તે છીપલામાંથી હાર, બુટ્ટી અને ઝાંઝર બનાવતો. છીપલા મેં તમને હમણાં સવારે બતાવ્યા ને, છીપલામાં આગળ આપણે જોયા, એ છીપલામાંથી શું બનાવે? હાર બનાવે, બુટ્ટી બનાવે, પગમાં પહેરવાનો ઝાંઝર બનાવે, તથા દિવાલ શોભાવે તેવા કાથી કામના ચિત્રો પણ બનાવતો. શું કહે છે કે દિવાલોને શોભે એવા, દિવાલો ઉપર લટકાવવાના એ કાથીના ચિત્રો પણ બનાવે. તે તૂટેલી બંગડીઓમાંથી તોરણ તેમજ કુલ્ફીની પટ્ટીઓમાંથી વિમાન, ઘર, હોળી વગેરે બનાવી રંગોના છાંટણાથી સજાવી વેચતો. જુઓ, એ તૂટેલી બંગડીમાંથી શું બનાવે? તો કે તોરણ બનાવતો. તેમજ કુલ્ફીની પટ્ટીઓમાંથી વિમાન, ઘર, હોળી વગેરે બનાવતો હતો અને તેના રંગોના છાંટણાથી સજાવી તે વેચતો. આમાંથી તે થોડી કમાણી પણ કરી લેતો. જુઓ, એટલે બચપણમાં 9 વર્ષનો હતો છતાં પણ તે કમાણી કરતો હતો. નવ બનાવવામાં પ્રવીણ. દિવ્યસ અભ્યાસમાં પણ એટલો જ હોશિયાર. પ્રવીણ એટલે કે હોશિયાર, બરાબર ને? એકદમ એ બરાબર હોશિયાર છોકરો હતો. અને દિવ્યસ અભ્યાસમાં પણ એવો હોશિયાર હતો. શાળાના બાળકો તેની પાસે ભાત ભાતની વસ્તુઓ બનાવીને ખરીદે. જુઓ, શાળાના બધા બાળકો એના દોસ્તારો એની પાસે નવી નવી વસ્તુઓ બનાવડાવે, જાત જાતની ને ભાત ભાતની, અને પોતે ખરીદે, એટલે ખરીદે એની જોડેથી, એટલે એને પૈસા મળે. દિવ્યસ પણ ઘણી હોંશથી પોતાની કલા કારીગીરી વડે અજબ સર્જન કરતો. દિવ્યાસને પણ એવું મજા આવતી હતી. એ પોતે બહુ હોંશથી હરખભેર કામ કરતો હતો અને પોતાની જે કારીગરી છે એ અજબ સર્જન કરતો હતો. એટલે કે ખૂબ જ સરસ રીતે એનું સર્જન એ કરી રહ્યો હતો, બરાબર છે? હવે જુઓ કે એણે બનાવેલી ચીજ હંમેશા અનોખી જ હોય. તેણે બનાવી હોય ને એ ચીજ આબેહૂબ જ હોય, કંઈક અલગ જ હોય. સમજણ પડી? તો દિવ્યસની શાળામાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી. કોની શાળામાં? તો કે દિવ્યસની શાળામાં. તેમાં તે ઉત્સાહભેર ભાગ લેતો.
અને શાળાને સંગારવામાં પોતાનું કૌશલ્ય બતાવતો હતો. એટલે કૌશલ્ય એટલે કે પોતાની કલાકારી આવડત એ બતાવતો હતો. ઉત્સાહભેર એટલે હરખભેરે ભાગ લેતો હતો અને બધામાં ભાગ લે અને કાર્ય કરે અને કૌશલ્યનું બતાવે. 29 જુલાઈ દિવ્યશ્રી જન્મ તારીખ જુઓ. હવે એની જન્મ તારીખની વાત આવી. કઈ તારીખ છે? તો કે 29 જુલાઈ. તે દિવસે આચાર્યએ પ્રાર્થના સંમેલનમાં દિવ્યશ્રી જન્મદિવસના અભિનંદન આપ્યા. અભિનંદન એટલે ધન્યવાદ આપ્યા અને તેની આવડત વિશે વાત કરી. તેમણે કહ્યું કે આપણો દિવ્યશ તે કલાકાર છે. શું કહ્યું? કે આપણો એમનો પોતાનો બરાબર સ્કૂલનો છે, એમનું પોતાનું જ બાળક કહેવાય તે, બરાબર ને? પ્રિન્સિપાલ સાહેબનો પોતાનું જ બાળક એ કહેવાય. અને આટલો હોશિયાર હતો એટલે એના માટે તો માન લાગણી બધું હોય ને. એટલે એમણે કીધું કે આપણો દિવ્યશ તો કલાકાર છે. આપણને નકામી લાગતી ચીજોમાંથી મજાની વસ્તુઓ બનાવી કાઢે છે. આ વખતે રક્ષાબંધનની ઉજવણીમાં આપણે સૌ એણે બનાવેલી રાખડીઓ ખરીદીએ. રક્ષાબંધનને દિવસે સૌ પોતપોતાના ભાઈ બહેનને લઈને શાળાએ આવજો. શું કીધું? કે એની આપણે એને જન્મદિવસની દિવસે સાહેબે વાત કરી કે ભાઈ દિવસ તો રક્ષાબંધનના દિવસે. રક્ષાબંધનનો તહેવાર તમને ખબર છે ને, હે? કે બહેન ભાઈને રાખડી બાંધે, પછી બહેન કંઈક સરસ મીઠાઈ લાવે, એની આરતી ઉતારે, ચાંદલો કરે, આવું બધું કરે, બરાબર ને? અને પછી બહેન એને કંઈક ભેટ આપે. નાની બહેન હોય તો એને રમકડાની ભેટ આપે, મોટી હોય તો એને એના લગતું કંઈક આપે. આવી રીતના ઉજવણી ઉજવવાની હતી. તો અહીંયા ઘડી પણ સાહેબે એવું જ કીધું કે આ રક્ષાબંધનનો દિવસ છે તો એ દિવસે આ દિવસ નવી નવી જાતની રાખડીઓ બનાવી લાવશે અને બધાએ શાળામાં આવજો અને એ રાખડી ખરીદજો. અમે બધા શિક્ષકો પણ એમાં જોડાઈશું. શું કીધું? શિક્ષકો પણ અંદર જોડાશે અને તમે બધા પણ જોડાશો. સૌ ખુશ થયા. હવે રક્ષાબંધનના દિવસે શાળામાં શું થશે? હવે જુઓ, નીચે પ્રશ્ન આપ્યો બરાબર કે હવે રક્ષાબંધનના દિવસે શાળામાં શું થશે. હવે દિવ્યશે પોતાના મિત્રોની પસંદગીને ધ્યાનમાં રાખીને રાખડીઓ બનાવી. તેણે મોતી, ચણોથી, કારેલાના બી, લાકડાની પટ્ટીઓ અને તારામંડળના નક્કામાં તાર જેવી પરચરણ સામગ્રીમાંથી રેશમી દોરા ગૂંથીને રૂને મેઘધનુષના રંગનું કરીને જાત જાતની અને ભાત ભાતની આકર્ષક રાખડીઓ બનાવી. જો આ ખબરામાં શું કહે છે કે દિવ્યશે પોતાના મિત્રની પસંદગીને ધ્યાનમાં રાખી કે મારા મિત્રને શું ગમે છે, કેવું ગમે છે, અને ત્યાર પછી એને રાખડીઓ બનાવી. તો શેની બનાવી? મોતી. તમે મોતી જોયું છે ને, ચણોથી જોઈ છે? તો ચણોથી કેવી હોય? નાની મોતી જેવી જ હોય, પણ એક બાજુ અડધો ભાગ એનો લાલ હોય અને એક બાજુ અડધો ભાગ એનો કારો હોય. પછી કારેલાના બી એ તો મમ્મી શાક કરતી હશે કે જોયું હશે. લાકડાની પટ્ટીઓ પણ તમે જોઈ હશે, આઈસ્ક્રીમ ખાવશો ને તો એ ચમચી લાકડાની પટ્ટીઓની જ આવે છે. ત્યાર પછી તમે દિવાળીમાં તારામંડળ કરો છો, લગાવો છો ને, તારામંડળ સળગાવો છો ને, હા, તો એના જે નક્કામાં તાર છે, આ બધી સામગ્રી જે આપણે તો વાપરતા જ નથી, આપણે તો ફેંકી દઈએ છીએ બરાબર ને, એનો દુરુપયોગ કરીએ છીએ, એ બધું એણે ભેગું કર્યું અને રેશમી દોરાથી ગૂંથી અને રૂ અને મેઘધનુષના રંગનું કરીને જાત જાતને અને ભાત ભાતને આકર્ષણ એવી રાખડીઓ બનાવી. જુઓ કેટલું સરસ કામ કર્યું બરાબર ને. હવે રક્ષાબંધન આવે છે, તમે બનાવજો, આવું કરજો ઘરે. હા, રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો. જુઓ, સાહેબે કીધું હતું ને પ્રિન્સિપાલ સાહેબે એમના કે તમે બધા શાળામાં એ દિવસે આવજો અને અમે પણ આવીશું. તો બાળકો બધા શાળામાં મેળો જામી ગયો. બાળકો આજે વર્ગના બદલે મેદાનમાં ઘૂમતા હતા. આજ તો મજા આવી ગઈ બધા બાળકોને કે ક્લાસમાં જવાનું જ નહોતું, બહાર જ ફરવાનું હતું. બધાને આતુરતા હતી. આતુરતા એટલે તીવ્ર ઈચ્છા હતી. કેવી ઈચ્છા હશે ખબર છે તમને? તો હવે જુઓ, દિવસની રાખડીઓની શેની ઈચ્છા હતી? તો કે દિવસની રાખડીઓની. એટલામાં કુલ્ફીની પટ્ટીઓથી બનાવેલું બોક્સ એટલે ખોખું લઈ હસતો હસતો દિવ્યશ શાળામાં પ્રવેશ્યો એટલે શાળામાં આવ્યો. દિવ્યશના પ્રવેશતા જ તેના મિત્રો તેની રાખડીઓ જોવા ખરીદવા ટોળે વળી ગયા. જુઓ, ટોળે વળી ગયા એટલે સમૂહ બધો ભેગો થઈ ગયો. શાળામાં આવેલા
વડ ફરતે ના ઓટલે દિવ્ય છે બોક્સ ખોલીને બધા જોઈ શકે તે રીતે રાખડીઓ ગોઠવી. શું કર્યું? તો કે શાળામાં એક વડ હતું અને વડને ફરતે શું બનાવ્યું હતું? ઓટલો, કે નાના નાના બાળકો ત્યાં બેસે, બરાબર ને? એમ ચાલુ સ્કૂલે તે સ્કૂલ ચાલુ હોય, રિસેસ પડે ત્યારે બેસે ને, તો એ ઓટલા પર બેસે. તો એ ઓટલા પર આજે દિવ્યસે પોતાનું બોક્સ ખોલ્યું અને બધી જ રાખડીઓ ત્યાં ગોઠવી. રાખડીઓ જોતાં જ દિયા બોલી. કોણ બોલ્યું? દિયા બોલી. અરે વાહ, જુઓ ચિહ્ન શેનું આવ્યું? તો કે આશ્ચર્યનું. અરે વાહ, કારેલાના બીમાંથી બનાવેલી રાખડી. પ્રશ્ન કર્યો કે કારેલાના બીમાંથી રાખડી બનાવી છે? મેં તો પહેલી જ વાર જોઈ. ત્યાં જ રિયા બોલી, દિવ્યસ આ રાખડી મારા માટેને. જો એને પણ આશ્ચર્યથી નવાઈથી પૂછ્યું. દિવ્યસે હકારમાં માથું હલાવ્યું. જો દિવ્યસ બોલ્યો નહીં પણ માથું હલાવ્યું. મનોજ બોલ્યો, તને કેવી રીતે ખબર? મનોજે પ્રશ્ન પૂછ્યો કે તને કેવી રીતના ખબર પડી કે તારા માટે જ બનાવી છે? તો રિયા બોલી, મને કારેલાનું શાક ખૂબ ભાવે છે. શું બોલી? કે કારેલાનું શાક મને ખૂબ ભાવે છે. દિવ્યસ આ વાત જાણે છે અને દિવ્યસને એ વાત ખબર છે કે એને રિયાના કારેલાનું શાક ખૂબ ભાવે છે, એટલે રિયા માટે એણે એ રાખડી બનાવી હશે. દિવ્યસે રિયાને કારેલાની રાખડી આપી. એટલામાં પ્રિયા બોલી, જો નેહા પેલી લાકડાના પારાવાળી. શું કીધું? કે પેલી લાકડાના પારાવાળી ને, કદાચ એ તારા માટે, તો એ કદાચ તારા માટે બનાવી હશે. નેહાએ કહ્યું, ખરેખર દિવ્યસ? નેહાએ કહ્યું, ખરેખર? આવો વિચાર તો તને જ આવે. આ રાખડી કડા જેવી છે એટલે રક્ષાબંધન પછી પણ બારે માસ પહેરવી ગમશે. શું કીધું નેહાએ? ખરેખર દિવ્યસ? આવો વિચાર, સારા સારા વિચાર તો તું જ કરી શકે. હા, અમને આવા વિચાર આવે નહીં. અને આ તો તે બહુ સરસ રાખડી બનાવી છે કડા જેવી, કે રક્ષાબંધન પછી પણ આ રાખડી આપણે પહેરી શકાય, 12 મહિના પહેરી શકાય, એને કાઢીએ નહીં તો ચાલે. પણ નહીં તો આમ તો રક્ષાબંધનની રાખડી આપણે કેટલા દિવસ રાખીએ? આમ તો તમે તો મને ખબર નહીં ક્યાં સુધી રાખતા હોય, પણ દશેરા સુધી રાખે છે, બરાબર છે? દિવસે કહ્યું, એટલે જ મેં 2 બનાવી છે, બીજી રાખડી તારા માટે. આ રીતે શરીફા માટે સુતરની, ભવ્યા માટે ઘૂંઘરાવાળી અને પર્યાવરણના શિક્ષક માટે ચણોથીની રાખડી દિવ્યસે બનાવેલી. જો દિવ્યસે શું કહ્યું? કે શરીફા માટે શેની બનાવી? તો કે સુતરની. ભવ્યા માટે? તો કે ઘૂંઘરાવાળી. અને પર્યાવરણના શિક્ષક માટે? તો ચણોથીની રાખડી દિવ્યસે બનાવી. ધૈર્યએ પૂછ્યું, દિવ્યસ આ મેઘધનુષ જેવી રાખડી કોના માટે? જુઓ, પહેલાં રાખડી કંઈ અટકી ગયો, ડેશ ડેશ આવ્યું, એ વાક્ય પછી પૂર્ણ કર્યું. કોના માટે? દિવ્યસ બોલ્યો, તારા માટે, મારા ચિત્રકાર. જુઓ કેટલું સરસ બોલ્યો. દિવ્યસ બોલ્યો, તારા માટે, મારા ચિત્રકાર. આ આશ્ચર્યનું ચિહ્ન, બરાબર, ઉદ્ગાર ચિહ્ન આવ્યું. લાગણીવાળા બધા, લાગણી સિવાય ચિત્ર આપણને આ ચિહ્ન બતાવે છે. ત્યાં નૈનેશ આગળ ઘસી આવ્યો અને બોલ્યો, ને મારી? નૈનેશે કહ્યું, તે બધા માટે બનાવ્યું છે, તો મારા માટે તે શું બનાવ્યું છે? મારી ક્યાં છે? મધુર સ્મિત સાથે દિવ્યસે કહ્યું, મધુર એટલે ધીમું એકદમ, અને મસ્ત રીતે હસ્યો. સ્મિત એટલે હસવું. નૈનેશ કુમાર કાપડિયા, તારા માટે આ કાપડના ફૂલવાળી ફૂલ રાખડી. જુઓ શું કીધું? કે નૈનેશ કાપડિયા, એની સન્ને મટક એની કઈ હતી? તો કે કાપડિયા હતી. એટલે એને શું કીધું? કે તારા માટે કાપડની ફૂલવાળી રાખડી બનાવી છે. દિવ્યસ પાસેથી આવી ખાસ રાખડીઓ ખરીદી સૌ ખુશખુશાલ થઈ ગયા. રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ. દિવ્યસે બનાવેલી રાખડી સૌ બહેનોએ પોતાના ભાઈઓને હાથે વિધિવત બાંધી. એટલે વિધિસર, બધી વિધિ કરી મેં તમને આગળ ના કીધું કે બેન કપાળમાં ચાંદલો કરે, ચોખા લગાડે, આરતી ઉતારે, સ્વીટ ખવડાવે અને પછી ભાઈના હાથે રાખડી બાંધે અને ભાઈના માટે ભગવાનને પ્રાર્થના કરે કે મારા ભાઈને સારું આયુષ્ય આપજો, ધનવાન બનાવજો, સુખી રાખજો, બરાબર ને? તો આ રીતે વિધિવત એ લોકોએ રાખડી બાંધી. વડ નીચે બેઠેલો દિવ્યસ આ બધું જોતો હતો. એને એની ઢીંગળી યાદ આવી. જુઓ હવે અહીં બરાબર કે દિવ્યસ આ બધું જોયા કરતું હતું. તમે આગળ શબ્દ એક વાંચ્યો કે ગરીબ મા બાપનું
હવે એક સંતાન હવે હવે આ ઢીંગલી યાદ આવી એટલે ઢીંગલી કોણ ખબર છે તો એની એક નાનકડી બેન ઢીંગલી એની બે વર્ષની બેન કેટલા વર્ષની બે જ વર્ષની એની નાનકડી બેન ઢીંગલી આજે એની સાથે ન હતી હવે પણ એ ઢીંગલી એની સાથે નહોતી એ તો છે જ નહીં આ દુનિયામાં એટલે એની જોડે હતી નહીં એટલે આ બધું જોયા કરતો હતો ભાઈ બહેનના પ્રેમનું બધું દિવ્યસ એને ખૂબ લાડ લડાવતો એની ઢીંગલી માટે એણે કાપડમાંથી ઢીંગલી બનાવી હતી જુઓ દિવ્યસ આટલું બધું બનાવતો હતો એટલે પોતાની તો નાનકડી લાડકવાળી બહેન હતી બરાબર ને બે જ વર્ષની ઢીંગલી હતી એ તો અને મસ્ત ઢીંગલી જેવી જ લાગે નાના નાના બાળકો તો એટલે એણે પણ આટલું બધું બનાવતો હતો એમાં એની બહેન માટે પણ એણે કાપડની એક ઢીંગલી બનાવી હતી પણ દિવ્યસની ઢીંગલી તો થોડા સમય પહેલાં બીમારમાં સપડાઈને આ દુનિયા છોડી ગતી ગઈ શું કીધું કે દિવ્યસની નાનકડી બહેન એણે સરસ મજાની ઢીંગલી બનાવી હતી એના માટે પણ દિવ્યસની નાનકડી બહેન તો એ ઢીંગલી તો બીમાર થઈ ગઈ અને બીમાર પડી ગઈ એમાં એ બિચારી મૃત્યુ પામી એટલે આ દુનિયા છોડી ગતી રહી ભગવાનના ઘરે પહોંચી ગઈ બિચારી દિવ્યસની આંખમાં આંસુ આવી ગયા સૌ કોઈ પોતપોતાની ખાસ રાખડી બાંધી બંધાવી ખુશ હતા તેવામાં રિવ્યા દિવ્યસ પાસે પહોંચી તેણે જોયું કે દિવ્યસની આંખમાં આંસુ હતા જુઓ આ બહુ કરુણતા વાળું આવી ગયું અહીંયા ઘડી કે બધા પોતાના ભાઈ બહેનો એકબીજાના હાથે રાખડી બાંધતા હતા બંધાવતા હતા અને ખુશ ખુશાલ હતા પણ દિવ્યસની આંખમાં શું હતું તો કે આંસુ હતા કેમ હતા ખબર પડી કારણ કે એની ઢીંગલી એની જોડે હતી નહીં અને આજના દિવસમાં તો ભાઈને બહેન સાંભળે બહેનને ભાઈ સાંભળે ના હોય તો અને એકબીજાને જુએ તો એમને તરત જ યાદ આવે એટલે રિયા બોલી લે તારા હાથ કેમ ખાલી તારો હાથ કેમ ખાલી એણે પ્રશ્ન કર્યો તારો હાથ કેમ ખાલી જો મેં જો તને ગમી જાય એવી રાખડી મેં તારા માટે બનાવી છે લાવ તારો હાથ જો ભેટ તો હું લઈશ જ હો શું કીધું હે રિયાએ શું કીધું તો રિયાએ એવું કીધું કે ચલ ભાઈ તારો હાથ લાવ તને ગમે એવી રાખડી મેં પણ તારા માટે બનાવી છે બરાબર પણ ભાઈ તરીકે અને બેન તરીકે હું તારી જોડથી ભેટ તો લઈશ જ એવું અરગભેર એ વાલથી બોલી આમ બોલતા બોલતા તેણે દિવ્યસને રાખડી બાંધી દીધી આમ આવું બોલતા બોલતા એણે દિવ્યસના હાથ ઉપર રાખડી બાંધી દીધી દિવ્યસે રાખડી જોઈ તેના પર દિવ્યસ વંચાયું રાખડી પર શું લખ્યું હતું રિયાએ તો દિવ્યસ નામ લખ્યું હતું હવે ટીંડળી વડે ગૂંથાયેલું દિવ્યસ નામ ભીંજાયેલું હતું તો એ જે રાખડી બનાવી હતી એની ઉપર દિવ્યસ નામ લખેલું હતું અને એ નામની ઉપર શું લગાડેલું હતું બધી ટીલડીઓ લગાવેલી હતી અને સરસ મજાની રાખડી ગૂંથીને બનાવેલી હતી અને પણ એ રાખડી જોતા દિવ્યસની આંખોમાં આંસુ આવી ગયા આંખો ભીંજાઈ ગઈ એને એવું થઈ ગયું જો મારી બેન હોત તો પણ મને આ રીતે રાખડી બાંધે બરાબર ને એટલે અહીંયા ઘડી ભાઈ બહેનના પ્રેમની વાત કરી છે તો આના પરથી તમને ખબર છે આપણે રક્ષાબંધન નિબંધ પણ લખવાનો હોય છે ખબર છે ને આ પાઠ પતે પછી હું વાત કરીશ પણ એ પહેલાં તમારે લોકોએ તમારી જાતે વિચારી વિચારીને રક્ષાબંધન માટેનો નિબંધ તૈયાર કરવાનો રહેશે ખબર પડી ગઈ તમને સમજાઈ ગયો ને પાઠ હવે તમે આ વાર્તા પાછા ઘરે વાંચજો બરાબર એટલે આવતીકાલે હું તમને આના સમાનાર્થી શબ્દની સમજ પાડીશ સમાનાર્થી શબ્દ વિરોધી શબ્દ અને શબ્દ સમૂહ માટેનો એક શબ્દ બરાબર છે આ બધી જ તમને હું સમજણ પાડી દઈશ એટલે તમારે શું કરવાનું એ યાદ રાખવાનું છે અને પછી તમારે એ વિડીયો જોઈને જ લખવાનું છે બરાબર છે એટલે કાલે આપણે વિડીયો એનો જોઈશું